નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પેન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. લોકસભા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલખુમ દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. દેવોદરના ધારવાડા કેનાલમાં ગાબડું પડતા પાક ધોવાયો, તંત્રના પાપે ખેડૂતો નુકસાન વેઠવા બન્યા મજબૂર. રાજસ્થાનના પૂર્વ સીએના પુત્રમાં અંબાના ચરણોમાં સિરોહી લોકસભામાં જીત મળવાની વ્યક્ત કરી આશા. દેવદર પ્રાથમિક શાળા 3માં બમરાઓનો આતંક, 4 શિક્ષકો અને 20થી વધુ બાળકોને માર્યા ડંખ. સંજીવ ભટ્ટ એનડીપીએસ કેસમાં આવતીકાલે કોર્ટે આપી શકે છે ચુકાદો. 5 વર્ષ અગાઉના કેસમાં પાલનપુર કોર્ટ હાથ ધરશે સુનાવણી. હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર. દેવદરના ધારવાડા ગામની સેમા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મીઠાથી ભીમ બોરડીને જોડતી માઇનોર કેનાલમાં 10 ફૂટથી જેટલું પડ્યું ગાબડું, જેના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસ્યું હતું. કેનાલના પાણીથી બાજરી, એરંડા અને ઘઉંના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા દાટ, બિયારણ અને અથાગ મહેનતથી તૈયાર કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોઢામાં આવેલો નિવાળો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોના આક્ષેપો છે કે હલકી ગુણવત્તાના કામો અને કેનાલમાં વધુ પડતા પાણી છોડતા કેનાલ તૂટી છે. જોકે આ પહેલી વાર નથી, વારંવાર કેનાલો તૂટવાની ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી છે. આ અંગે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને અનેક રજૂઆતો છતાં તેમના પેટનું પાણી હાલતું નથી અને ખેડૂતો તંત્રના પાપે નુકસાન વેઠવા માટે આજે મજબૂર બન્યા છે. ક્યાંય કામકાજ હારું શું નથી અને ના નતો કરવાનું એ કર્યો છે અને આ કામકાજ હારું શું નથી એટલે આ કેનાલ તૂટી છે અને ધણીને પણ બહુ નુકસાન શું છે. એમને 5 થેલી તો બાદરી વાવલ હતી, રદકા બાદરી વાવલ હતી, બધું આખું ભરાઈ ગયું છે. એવી રીતનું શું છે હવે આને નુકસાન ભારી શું છે હવે સરકાર શું નિર્ણય લે છે એનું? કેમ બાપુ કેનાલો તૂટે? હા કેનાલો તૂટે છે કે કામકાજ હારું નથી થતું એને લીધે શું નુકસાન થાય? તમને કેવી મહેનત કરો છો બાદરી પકવવા? બાદરી પકવવામાં તો હાલમાં તો 1 થેલીમાં 2000 નું ખર્ચ થાય છે. એવી 10-5 થેલી બાદરી વાવલ છે એમનો ખર્ચ ગણો તમે કેટલો ખર્ચ થાય. હા તો વાતો દાવા જો, બહુ નુકસાન છે. બાદરી આખી બોળી જઈ, ઘઉં બોળી ગયા, પછી ઝારી બોળી જઈ, લસકો બોળી ગયો, લસકા બાદરી બોળી જઈ, 4-5 રૂપિયા વાવેતર હતો એ બધો ફેલ થઈ ગયો. પછી આગળ અડ્યા વેલા પડ્યા વેણેલા એ પણ બધા ખેંચી ગયા. નુકસાન કેટલું છે? નુકસાન સાહેબ બહુ છે. નુકસાન શું સાહેબ કેવું કેટલું નુકસાન થાય? તારી તો સાહેબ મોંઘવારી છે બધી વાતે, બહુ નુકસાન છે બધી વાતે. અમારે સાહેબ જવું જ છે એમ ખેડૂતોને અને સાહેબ થોડુંક આટલા થોડું ખરાબી હતી અને પાણી થોડું રાજ્ય વધારે તૂટી ગયા અહીંયા અમારે ખેતરમાં. કેનાલ તૂટવાનું કારણ એક કે કેનાલમાં પાણી વધારે છોડવાના કારણે તૂટી ગઈ. પછી એમાં મારા ખેતરમાં તૂટી અને કેનાલ થોડી કંઈ ખરાબી હતી એટલે તૂટી ગઈ. પછી એમાં બાજરી વાયેલી છે 3 વીઘા, એટલે એમાં 1 થેલી 800 રૂપિયાની બિયારણ આવે થેલીનું. પછી એમાં શેરડી મોંઘી, ખાતર મોંઘા. પછી એ સાહેબ બુરાઈ ગયું, ભેંસને રદકો વાયેલો તો એમાં પાણી ભરી જોઈ બોળી જોયું એટલે બળી જવાનું હોય તો. પછી રદકા બાજરી વાયેલી હતી, રદકા બાજરી રેતથી બુરી ગઈ. પછી એમાં વાઢવાનું રહ્યું ને બાજુમાં એક અઈડા મારા ભાઈના દઈડા ઉભા હતા, એમાં અઈડામાં વેણેલ પડ્યા હતા એ ભરાઈ ગયા એટલે એ તો ફરી દેવાના વેણેલા પડ્યા. એ તો પછી બાજુમાં મારા ઘઉં કાઢેલા પડ્યા હતા એમાં હુચલ પડ્યું તો હુચલ તણાઈ ગયું. પછી ઝાર વાયેલી હતી, ઝારે 2 મણ ઝાર વાયેલી હતી એમાં પાણી ભરી ગયું તો ઉગવાની ને માથે રેત વળી ગયું. એટલે આવું બધું સાહેબ છે એમાં હવે મારે કરવાનું શું? આમાં નુકસાન તો હવે સાહેબ મને વળતર હાલે તો સરકાર સારું કહેવાય એમ. ડીસામાં મુખ્ય બગીચા સર્કલ ઉપર દરરોજ ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત. ડીસા શહેરમાં હાઈવે ઉપર એલિવેટેડ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ છે, પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ, ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને
રિશાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. જ્યારે હવે ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ અને લગ્ન સરાની ખરીદીના કારણે લોકોની ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવર જવર રહેતી હોવાને કારણે મુખ્ય બગીચા સર્કલ ઉપર દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક જામ થતા છેક મામલતદાર કચેરી સુધી તેમજ વિજય પટેલ શાક માર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે, જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે. આથી બગીચા સર્કલ પાસે ટ્રેન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતા વાહનો અને રોંગ સાઈડમાં આવતા વાહનો સામે દંડનીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે. ઉપરાંત વિજય પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ પરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેમજ વાહનોને એન્ટ્રી પાસ લેવામાં સમય લાગતો હોવાને કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે. આથી શાક માર્કેટના બંને ગેટ પરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાય શકે તેમ છે. રાજસ્થાનના પૂર્વ સીએમના પુત્ર વૈભવ ગેહલોત આજે માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા. સિરોહી ચાલોડ સીટ ઉપરથી કોંગ્રેસે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પૂર્વ વૈભવ ગેહલોતને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે વૈભવ ગેહલોત માં અંબાના દર્શન માટે પહોંચ્યા હતા અને માતા રાણીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી. અગાઉ પણ વૈભવ ગેહલોત માં અંબાના દર્શન માટે અંબાજી આવ્યા હતા અને વૈભવ ગેહલોતે લોકસભા ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી હતી. और निश्चित तौर पे कोई भी अच्छे काम की शुरुआत माँ के आशीर्वाद से होती है तो उसमें ज़रूर सफलता मिलती है. मेरा पहले भी 2 बार माँ अंबाजी के दर्शन करने का मुझे सौभाग्य मिल चुका है, आशीर्वाद मिल चुका है. और आज पुनः मैं जब जालौर सर्विस से पार्टी का प्रत्याशी हूँ तो मैं यहाँ आशीर्वाद लेने आया हूँ. लोकसभा उम्मीदवार डॉक्टर रेखा बहने आज पालनपुर तालुका में प्रचार श्री गणेश कर આજે ડોક્ટર રેખાબેન ચૌધરીએ મલ્લાણા ગામે સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં 70% લોકોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ લીધો છે. અહીંયા ઉમેદવાર નહીં, અહીંયા સભામાં બેઠેલ તમામ લોકો ભાજપના ઉમેદવાર છો. મારું સપનું છે મારું બનાસકાંઠા, મારું હરિયાળું બનાસકાંઠા બનાવવાનું. હું જિલ્લામાં જે કોઈ પાણીના પ્રશ્નો હશે તેનો હલ લાવવા પ્રયાસ કરીશ. જો કે આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગામ લોકો ઉમટ્યા હતા. આજે હું પાલનપુર તાલુકાના પ્રવાસમાં છું અને અહીંયા મલાણા ગામે અત્યારે જે સભા પૂરી થઈ એમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને ધર્મની ધજારૂપી સંતો અને મહંતોએ પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને જ્યાં જ્યાં પણ જાઉં છું મારા પ્રચારમાં ત્યાં વડીલો હોય, સંતો, ભાઈઓ, બહેનો, બધાના કાર્યકર્તાઓ, કર્મઠ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ મને આશીર્વાદ મળી રહ્યા છે. પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો જન સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. બનાસકાંઠાના લોકોનો મને પૂરેપૂરો જનપ્રતિસાદ મળી રહ્યો છે, બહુ લાગણી આપી રહ્યા છે અને બહેનો તો વધારે ખુશી છે કે અમારી બહેન પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં જશે અને અમારા કામો બહુ સારી રીતે કરી શકશે. આજ સવારથી જ મારા મત વિસ્તારની અંદર એટલે ભૂતેડી, બટામલ, ચિત્રાસણી અને અત્યારે મલાણા એમ ચારે ચાર જગ્યાએ જ્યારે મતદારોની વચ્ચે અમારા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ને લઈને જઈએ છે, લોકોમાં પ્રચંડ ઉત્સાહ છે, ખૂબ જ ઉત્સાહ છે અને એમની આંખોમાં અને એમની વાતોમાં એક સંકલ્પ 100% દેખાય છે કે આ વખતે ફરી એકવાર મોદી સરકાર 100% બનશે. દેવધર પ્રાથમિક શાળા નંબર 3 માં ભમરાઓનો આતંક. બપોરે 3 વાગે શાળામાં ભમરાઓના આતંકથી અફડાતફડી મચી. દેવધરની પ્રાથમિક શાળા નંબર 3 માં થોડાક દિવસોથી ભમરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. બપોરે 3 વાગે શાળામાં અચાનક બમરાઓ ઉડતા વિદ્યાર્થીઓમાં આસભાગ મચી. આ દરમિયાન 4 શિક્ષકો સહિત 20 થી વધુ બાળકોને બમરાઓએ ડંખ માર્યો હોવાની માહિતી મળી રહી છે. શાળામાં બમરાઓએ વિદ્યાર્થીઓને ડંખ માર્યાના સમાચાર મળતા વાલીઓ પણ શાળામાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક દેવધર આરોગ્યની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી બાળકોને, શિક્ષકોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારે શાળામાં બમરાઓના આતંકથી બાળકોના અભ્યાસ ઉપર તેની અસરો જોવા મળી રહી છે, જેથી વહેલી તકે શાળામાંથી બમરાઓને દૂર કરવા માંગ ઉઠી છે. તો જ્યારે એક વૃક્ષ ઉપર
મધભેટ હતું, કોઈક છોકરાએ મધને પથ્થર માર્યો જેથી મધ ઉડ્યું, જેથી અમુક બાળકોને કરડ્યું હતું, જેથી અમને અમારી સેફટી માટે અમને અમારા રૂમમાં લઈ જઈ અને રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભમરીઓ મધ ઉડવાની ઘટના બની એ બાબતે હું કહેવા માગું છું કે બાળકોને જે આ મધ કરડ્યું, ભયભીત હતા બાળકો થોડા, અને એમને શાંત કર્યા, એમને સમજાવવામાં આવ્યું, દરેક શિક્ષકો હાજર રહીને બાળકોને વર્ગમાં જઈ અને વ્યવસ્થિત રીતે સમજાવ્યા બાળકોને કે તમે બેઠો, ભયભીત થયા બેટા એ કરડવાથી. અમે આરોગ્ય ટીમને પણ બોલાવી, એ આરોગ્ય ટીમ પણ આવી ગઈ અને એમને દરેક બાળકને જે મધ કરડ્યું એમને ગોળી આપી, મને પણ કરડ્યું છે મને પણ ગોળી આપી, અને મેં પણ હું પણ હાલ સ્વસ્થ છું, બાળકો પણ સ્વસ્થ છે. અમને વાલીઓને મેં ફોન કર્યો, વોટ્સઅપથી પણ મેસેજ કર્યો અને એમને ફોન પણ કર્યો, દરેક વાલીઓના બાળકોને વાલીઓ લેવા આવ્યા અને બાળકોને હેમથેમ લઈ ગયા છે અને હવે કોઈ બાળક ભયભીત નથી. અને આ પછી હવે આ બાળક મધની જે બેઠું છે એને અમે એને અહીંથી ભગાડવાની કંઈક સારી કોશિશ કરશું. વિશિષ્ટ સમય હતો, લગભગ 2 વાગ્યાનો સમય છે હતો અને બાળકો બધા રમી રહ્યા હતા, ત્યારે અમે અહીંયા રિસેસમાં બેઠા જ હતા અને અચાનક 2-3 બાળકો દોડતા દોડતા આવ્યા કે ભમરા ઉડે છે, એટલે એવામાં જ અચાનક ભમરા થોડાક ઝડપથી ઉડવા લાગ્યા અને બાળકોને કરડવા લાગ્યા. અમે બધા બાળકોને ફટાફટ રૂમમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો, કેટલાક બાળકોને કરડ્યા, મને 2-4 કરડ્યા છે, અમારા આચાર્ય સાહેબને 5-6 ભમરા કરડ્યા છે. ફટાફટ અમે બાળકોને રૂમમાં બેસાડ્યા અને જે બાળકો વધારે તકલીફ હતી એમને અમે આરોગ્ય વિભાગમાં તરત ફોન કર્યો અને આરોગ્ય વિભાગમાં ફોન કરતા લગભગ 10 મિનિટમાં આરોગ્યની ટીમ આવી ગઈ અહીંયા કને, અને તાત્કાલિક જે બાળકો વધારે તકલીફ હતી એમને વાલીઓને પણ અમને બોલાયા અને જરૂર હતી એમને રિફર કર્યા અને જે બાળકોને અહીંયા ટ્રીટમેન્ટ આપવાની જરૂર હતી તે આરોગ્ય વિભાગે અહીંયા ટ્રીટમેન્ટ આપી. અમારા આરોગ્ય ટીમ દ્વારા દરેક બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી. આચાર્ય સાહેબનો તરત ઇમરજન્સી ફોન આવતા અમારી આરોગ્ય ટીમ પીએસસી રૈયા, RBSK ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારી આવી અને 25-30 બાળકોને સારવાર કરવામાં આવી છે. એના સિવાય 2-3 બાળકો હતા એને દિયોદર રેફરલ ખાતે પણ એને સારવાર માટે લઈ ગયેલા છીએ અને વધારે પડતું એવું કંઈ લાગતું નથી, ખાલી નોર્મલ બધાને કરડ્યા છે અને દરેકને ટેબ્લેટ અને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ વાતાવરણ શાંત પૂર્ણ બની ગયેલું છે. સમય રિસેસ હતો અને તેવા સમયે સમાચાર મળ્યા હતા કે 3:30 ભમરિયા મધના ભમરા ઉડ્યા છે. જે રિસેસનો સમય હોવાથી કોઈ બાળકે પથ્થર બીજો માર્યો હોય અને આ ભમરા ઉડ્યા હશે તેવા સમાચાર મળતા તાત્કાલિક હું 3:30 ખાતે મારું જે બાળક ભણે છે તેને લેવા માટે પહોંચ્યો હતો અને ત્યાં મેં જોયું એટલે તંગદિલી ભર્યું વાતાવરણ હતું. તમામ રૂમો બંધ કરી દેવામાં આવ્યા હતા બાળકોની સેફટી માટે અને તાત્કાલિક અહીંયા રેફરલ હોસ્પિટલમાંથી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી છે. જે શાળાના આચાર્ય છે એમની પણ ભમરા કરડ્યા છે અને જે 1-2 બાળકો છે એમને પણ કરડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર આપી છે. અત્યારે હાલ જે બાળકો છે એમને તમામને શાળાના રૂમો બંધ કરી અને અંદર પૂરી દીધા છે, કારણ કે બહાર ભમરિયા મધની જે બી ડર બાળકોને ન કરડે એના માટે, અને હું પણ મારા બાળકને મારી સેફટી માટે અને મારા બાળકની સેફટી માટે ગાડી લઈને આવ્યો છું અને અત્યારે હાલ આ મારા બાળકને હું ઘરે લઈને જાઉં છું. કારણ કે જે બાળકો અહીંયા ભણે છે તે તમામ વાલીઓને પણ મારી વિનંતી કે તમારા બાળકને સેફટી સાથે ઘરે લઈ જવું જોઈએ. લોકસભા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર ગુનો દાખલ કરવાની માંગ સાથે દાંતેવાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાંતેવાડા ક્ષત્રિય દરબાર સમાજે દાંતેવાડા મામલતદારને આવેદનપત્ર આપી લોકસભા રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય દરબાર સમાજની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરાઈ છે. થોડાક સમયથી ભાજપના પુરુષોત્તમ રૂપાલા પોતાના નિવેદનથી આક્રોશનો ભોગ બન્યા છે, ત્યારે કહેવાય છે કે જે મત અપાવી શકે છે તે ક્યારે આજીવ જો કાબૂમાં ન રહે તો ગર્ભેગા થવું પડે તેવી પરિસ્થિતિ પણ લાવી શકે છે, તેમાં કોઈ બેમત નથી. આજરોજ દોતીવાડા તાલુકા જાગીરદાર સમાજના તમામ ગામોમાંથી અમે બધા યુવાનો વડીલો સાથે ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજો વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કોઈ સમાજને ટાર્ગેટ કરી અને આ હલકા નિવેદનો આપી અને આવા પીઢ નેતાઓ જો આવી ભૂલો કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સખ્તપણે વખોડી કાઢીએ છીએ. ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે, છતાં અમે અમારી ખુમારી અમારી ક્ષમાશીલતાને ધ્યાનમાં રાખી અને અમે શાંતિપૂર્ણ રીતે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરીએ છીએ કે હવે પછી જો કોઈ પણ આવી રીતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો અમે સહન નહીં કરીએ અને અમારી જે ઉદારતા છે
અમે અખંડિત ભારત માટે અમારા જે રાજા મહારાજા રજવાડા જે સહર્ષ અને દાન કર્યા અને ભારતના બંધારણને અનુરૂપ અમે બધા એના વારસદારો પણ અમે સમાજમાં પ્રજાના ભળી અને અત્યારે સંવિધાનની રીતે કાયદાકીય રીતે જીવી રહ્યા છીએ, છતાં અમને વારંવાર અપમાનિત કરીને ટાર્ગેટ કરવામાં આવે છે. તો હવે કાન ખોલીને આવા હલકા નેતાઓ સાંભળી લે કે અમે હવે પછી કોઈ પણ આવા હલકા નિવેદનને સહન નહીં કરવામાં આવે અને જડબાતોડ જવાબ માટે અમારા યુવાનો અને અમારો સમાજ સમગ્ર સમાજ તૈયાર છે. હવે પછી તૈયારી રાખજો સહન કરવાની. આવનારા સમયમાં હવે પછી કોઈ પણ આવા હલકા નિવેદનો આવશે તો અમારો સમાજ સહન કરવા નહીં સહન કરે. અસ્તુ, ભારત માતા કી જય. ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર ટ્રેલર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઇજા પહોંચતા કરુણ મોત નિપજ્યું. ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર આજે ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. માનસા ગામના વતની વિરોધભાઈ પાપા રાણી ડીસા તાલુકાના બિરડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની ઇનાબેન વાપાર રાણી સાથે બાઇક ઉપર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા, જેને કારણે બાઇક ઉપર પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ હતી, જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવી લોકોએ રાહત કામગીરી શરૂ કરી. મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ એનડીપીએસ કેસ મામલે પાલનપુર કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવી શકે છે. સંજીવ ભટ્ટને પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં હાજર કરાયા હતા. 5 વર્ષ અગાઉના નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુર કોર્ટે સુનાવણી હાથ ધરી છે. એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જિલ્લા જેલમાં બંધ છે. જોકે હવે આ કેસમાં કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં વકીલોની થતા દલીલો વચ્ચે આવતીકાલે પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે ચાલતા કેસ સામે સૌની નજર છે. એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ સંજીવ ભટ્ટના કેસનો ચુકાદો આવનાર છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કોર્ટમાં શું ચુકાદો આપશે. મુજે ઇન્ટરવ્યુ દેના હી હૈ, યે બિલકુલ મિસકેરેજ ઓફ જસ્ટિસ હુઆ હૈ, બરાબર હૈ. 5.5 સાલ સે યે કેસ યહાં ચલ રહા થા. મેં ડિટેલ મેં આપ સબસે કલ બાત કરૂંગી, એક બાર મુજે ભી પતા ચલે કે સેન્ટેન્સ કા ક્વાન્ટમ ક્યા હૈ, બરાબર. આજ કુછ નહીં હુઆ, આજ ઉન્હોને કન્વિક્શન ડિક્લેર ક્યા, જિસપે હમ કહી ભી હૈ નહીં, હમારા કોઈ રોલ નહીં હૈ પૂરી બાત મેં. ઇટ્સ અ ફિક્ટિશિયસ કેસ, પૂરા બનાયા હુઆ કેસ હૈ, મગર કલ ડિટેલ મેં બાત કરેંગે, મેં આપ સબકો આરામ સે ઇન્ટરવ્યુ દૂંગી, બરાબર. ઓકે ઓકે સર, ફરિયા હાથ આવા લે પણ બોલો. ગિલ્ટી એન્ડ સેન્ટેન્સ ફોર ઓફેન્સ નંબર 21 એન્ડ 27 ઓફ ધ નાર્કોટિક વિનોદ મિશન સાધન લાગે અવાજ માં ચાલુ નહી કર માઈક. અગર ઇન્ડિયન પ્રિમિયર કોર્ટ એક્સ એન્ડ ધ ફોર ધ સેન્ટેન્સ એને બજે સેન્ટેન્સ કે ટુમોરો ટુમોરો સેન્ટેન્સ વિલ બી પાસ. કાલે હું કલ મેં કબ સબકો ઇન્ટરવ્યુ દૂંગી, મુજે ઇન્ટરવ્યુ દેના હી હૈ, યે બિલકુલ મિસકેરેજ ઓફ જસ્ટિસ હુઆ હૈ, બરાબર. 5.5 સાલ સે યે કેસ યહાં ચલ રહા હૈ જી, મેં ડિટેલ મેં ઊંચો કરો ગુજરાત પાસ મે એક બાર મુજે ભી પતા ચલે કે સેન્ટેન્સ કા ક્વોન્ટમ ક્યા હૈ. આજ ક્યા હુઆ કોર્ટ મેં? આજ કુછ નહીં હુઆ, આજ મેં કન્વિક્શન ડિક્લેર કિયા, જિસ પે હમ કહીં ભી હૈ નહીં, હમારા કોઈ રોલ નહીં હૈ પૂરી બાત. ઇટ્સ અ ફિક્ટિશિયસ કેસ, પૂરા બનાયા હુઆ કેસ હૈ, મગર કલ ડિટેલ મેં બાત કરેંગે, મેં આપ સબકો આરામ સે ઇન્ટરવ્યુ. ઓકે થેન્ક યુ. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.